मैं सीता दीदी का भाई हूँ, भगवान राम का साला हूँ। 14 साल से मेरा मनोकामना था, मेरा राम मंदिर जब बनेगा तो सरयू किनारे से दंड प्रणाम देंगे, धरती पर लेट जाएंगे। जो सवेर का नहीं वो शाम का नहीं, जो सवेर का नहीं वो शाम का नहीं, और जो राम का नहीं वो किस काम का नहीं। जो राम भक्त है वो नाम से तमारू शंकर भाई अयोध्या नो, शंकर भाई अयोध्या ना से अने सूरत बोटा, हां भाव उधर नहीं लेवानो अने हारो माल आपवानो, हारो माल आपवानो अने नाम हीरा घोड़े, हीरा घोड़े हीरा गहता हो ना बोटा तो। एक બીજી વાત એમ કહે છે કે 10 રૂપિયા ની એક વસ્તુ છે તે લેતા જજો, શું છે સર? જય શ્રી રામ મિત્રો, અત્યારે હું જે સ્થળ ઉપર ઉભો છું તે અયોધ્યાનો મુખ્ય માર્ગ છે, જે રામપથ તરીકે ઓળખવામાં આવે છે, અને અહીંથી જ આ રસ્તો જાય છે નવ નિર્મિત રામલલ્લાના મંદિર સુધી, તો તેમના પણ તમને દર્શન કરાવીશ મિત્રો। રામપથ થી આગળ વધીએ એટલે ભક્તિપથ, ભક્તિપથ થી આગળ વધો એટલે તમે સીધા રામ મંદિરના નવ નિર્મિત મંદિર તરફ પહોંચી જાવ છો। જો અત્યારે અહીંયા કર્મીઓ દ્વારા એમ કહેવામાં આવે છે થોડાક આગળ વધો, કારણ કે ત્યાં પાણીની સાફ સફાઈ થાય છે એટલે પલ્લી જાય, બરોબર? તો આ સીધો જે રસ્તો છે એ ભક્તિપથ થઈ જાય છે, ભક્તિપથ થી થોડા આગળ વધો એટલે હનુમાનગઢી આવે છે, હનુમાનગઢી થી આગળ વધો એટલે દશરથ મહેલ આવે છે, દશરથ મહેલ થી આગળ વધો એટલે અમવા રામ મંદિર આવે છે, અને અમવા રામ મંદિર થી આગળ વધો એટલે ભગવાન શ્રી રામનું નવ નિર્મિત મંદિર આવે છે, અને ત્યારથી આગળ 15,000 થી 20,000 યજ્ઞકુંડ બનાવવામાં આવ્યા છે, તેમના પણ તમને દર્શન કરાવીશ। તો ભાઈ આ વિડીયોમાં તો જબરજસ્ત માહિતી મળવાની છે, જોજો, ભૂલાય નહીં, વિડીયો પૂરેપૂરો જોવો। નમસ્કાર મિત્રો, હું સંજય દવે, ગોજ સંજયમાં આપ તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું। તો આપ સંપૂર્ણ વિડીયોને છેલ્લે સુધી નિહાળજો, ગોજ સંજય ઇઝ ઓન। હવે મિત્રો, આપણે રામગઢીના મુખ્ય માર્ગ એટલે કે ભક્તિપથ ઉપર આગળ વધી રહ્યા છીએ, અને હવે આપણે આ માર્ગમાં આગળ વધતા તમે આગળ મેં તમને વાત કરી એમ જગ્યાએ જગ્યાએ તમને સિક્યુરિટી સ્ટાફ જોવા મળશે, પોલીસ કર્મીઓ જોવા મળશે। તો અત્યારે મિત્રો જે ભાવ વિભોર થઈ રહ્યો છું, જેમ જેમ હું રામલલ્લાના મંદિર તરફ આગળ વધી રહ્યો છું તેમ મારી ઉત્સુકતા વધી રહી છે, અને ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિર જોવાની પણ મારી અભિલાષા ખૂબ જ તીવ્ર થઈ રહી છે। તો આવો મિત્રો, દર્શન કરાવું તમને પણ નવનિર્મિત રામ મંદિરના, અને જ્યાં રામલલ્લા બિરાજવાના છે તેના નવા સ્થાનકમાં તેમના પણ તમને દર્શન કરાવી દઉં। તો જોડાયેલા રહેજો મિત્રો, એક જ જે તમે સામે જોઈ રહ્યા છો આ ભક્તિપથ માર્ગ ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ, અને અહીંથી થોડા આગળ વધો તો હનુમાનગઢી મિત્રો, અહીંના ઠંડીનું પ્રૂફ તમને જણાવી દઉં કે આ તો બધા અયોધ્યા જઈને ફાંકા મારે, પણ ફાંકાની વાત નથી, આ બધાએ જુઓ ઠંડીના સ્વેટર પહેર્યા છે, કેપ પહેરી છે, ટોપો પહેર્યો છે, પણ સત્તા પણ અહીંયા તાપણી કરવી પડે છે મારા ભાઈ, તાપણી કરવી પડે છે, નકર આ બધું બરફ થઈ જાય શણગારીને તૈયાર કરવામાં આવી છે ને મારા વાલા, બસ કઈ ખબર જ નથી પડતી કે આ દિવસ જે છે એ કેવી રીતે પસાર થઈ જાય છે અયોધ્યામાં, બરોબર ને? જુઓ તમે યાર, આ જોતા જાઓ યાર, સ્વર્ગ માં આવી ગયા એવું લાગે કે નહીં અત્યારે ભાઈ, કઈ ઘટે જ નહીં, કઈ ઘટે જ નહીં એટલે ઘટે જ નહીં યાર। જો તમને અહીંની થોડીક દુકાને બતાવી દઉં, જે ભક્તિપથ છે એક પણ તમને માહિતી મેં આગળના વિડીયોમાં મંત્રો આપી હતી, આ જે ભક્તિપથ છે એ માર્ગ પહેલા ખૂબ સાંકડો હતો, ત્યારબાદ નવનિર્મિત મંદિરના કારણે આ માર્ગને ખૂબ જ વિશાળ કરી દેવામાં આવ્યો છે, ચોડો કરી દેવામાં આવ્યો છે, અને તેનું નામ જે પહેલા હનુમાનગઢી માર્ગ હતું એ અત્યારે ભક્તિપથ કરી દેવામાં આવ્યું છે, અને આ બધી અહીં ભક્તિપથ ઉપર મિત્રો આગળ વધો તો રાજત દ્વાર ખૂબ જ પ્રાચીન મંદિર છે, જેમની અંદર ભગવાન શ્રી રામ અને સીતા મૈયા બિરાજમાન છે, તો તેમની સ્થાપના વિશે થોડીક ઐતિહાસિક વાતો જાણીએ। ये महाराज दादुआ साहब ने इसे निर्माण कराया था, ये धक राजा साहब थे, उन्हीं खास का बनाया हुआ मंदिर है, राजद्वार मंदिर। कितना पुराना होगा ये? लमसम बहुत पुराना मंदिर है। जय श्री राम, जय श्री राम, जय श्री राम, थैंक यू। ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરમાં દર્શન કરતા પહેલા હનુમાનગઢી હનુમાનજી મહારાજના દર્શન કરવાનું ના ભૂલતા, કારણ કે ઇતિહાસ એવું કહે છે કે જ્યાં સુધી તમે હનુમાનજી મહારાજના દર્શન નથી કરતા હનુમાનગઢીમાં, ત્યાં સુધી તમારી અયોધ્યાની યાત્રા અધૂરી ગણાય છે। તો હવે આપણે અહીંયા તો દર્શન કરી લીધા છે, અને હવે જઈએ રામલલ્લાના દર્શન માટે।
ઘણા જ બધા મીડિયા ગ્રુપના મિત્રો પણ આવેલા છે અને અહીંયા તેઓ પણ પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે, ભગવાન શ્રી રામના કંઈક ગુણગાન ગાઈ રહ્યા છે પોતાની ન્યૂઝ ચેનલની અંદર. મિત્રો, આપણે હવે ધીરે ધીરે મુખ્ય મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ અને આ બંને સાઈડની માર્કેટ અને લોકોનો જમાવડો જુઓ, અત્યારથી જ હજારો માણસો આવવાનું શરૂ થઈ ગયું છે. એક મિત્રો, તમને ખાસ વિનંતી છે કે અહીંયા 22 તારીખ પહેલાં કૃપા કરીને ના આવો, કારણ કે પ્રશાસન દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી છે કે અવ્યવસ્થા ન થાય અને તમને સુવિધામાં પણ કોઈ અભાવ ન જણાય, કારણ કે અહીંયા જ્યારે આ ભવ્ય ઉત્સવ થવા જઈ રહ્યો છે તો લાખો માણસોની આવવાની સંભાવના છે, જેથી અહીંયા અવ્યવસ્થાના કારણે હેરાનગતિ ન થાય. તો તમને પણ ખાસ વિનંતી છે 22 પછી, એટલે કે 23, 24 અથવા 25 તારીખ પછી ગમે ત્યારે આવી શકાય. અહીંયા હાલ આજની તારીખમાં અયોધ્યામાં અમે 3 દિવસના છીએ પણ કોઈ પણ મુશ્કેલીનો સામનો મારે કરવો પડ્યો નથી, રહેવામાં જમવામાં XYZ કોઈ પણ પરિસ્થિતિની અંદર. તો અહીંયા અયોધ્યા આવો છો તો તમારું ઘર ગણજો, અહીંયા કોઈ પણ મુશ્કેલી અમને નથી થઈ. તો ચોક્કસથી આવો અને જય શ્રી રામ કોમેન્ટમાં લખી દેજો. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ કી જય, જય ભગવતી મહારાજ કી જય હો, જય કૌશલ્યા માતા કી જય, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ચાચા, આપ કહાં સે આ રહે હો? મિથિલાંચલ બિહાર. બિહાર સે? જી, જિલ્લા સમસ્તીપુર, થાના હસનપુર, ગરાપર, સકરપુરા. નામ નવીન દાસ. યહાં સજ્જુ કિનાર ચાલું કી હૈ, વહાં સે તો ટ્રેન સે આયે હૈ, સજ્જુ કિનાર ચાલું કી હૈ, 8 બજે સવેર મેં હનુમાન જી કે પાસ ગયે, આપ જા રહે રામ મેલા કે પાસ. તો પૂછે કે આપ ક્યા નામ દિયે આપને? ક્યા? જૈસે આપ જા રહે હો લેટ કે લેટ કે. હાં. તો પૂછે કે આપ ક્યા બોલતે હો? સૌદે સાસ મેરા મન કામના થા. મેરા રામ મંદિર જબ બનેગા તો સાધુ કિનાર સે દંડ પ્રણામ દેંગે, ધરતી પર લેટ જાયેંગે. જી, જો રામ, જો સવેર કા નહીં વો શામ કા નહીં, જો સવેર કા નહીં વો શામ કા નહીં, આ જો રામ કા નહીં વો કિસ કામ કા નહીં. જો રામ ભક્ત હૈ, જો રામ ભક્ત હૈ, રામ કા હૈ, વો દિલ્હી કુર્સી પર બિરાજમાન હૈ, બિરાજમાન રહેગા. મેં સીતા દીદી કા ભાઈ હું, ભગવાન રામ કા સાલા હું, મિથિલાંચલ વાસી હું. કમલ નયન શ્રી રામ કા, કમલ મુખ સીતા, કમલ નયન શ્રી કૃષ્ણ કા, જ્ઞાન રૂપી ગીતા, ઓર મિથિલાંચલ કે મિટ્ટી સે પ્રગટ હુઈ મિથિલેશ કુમારી દીદી સીતા, જય શ્રી રામ. દીદી સીતા મિથિલાંચલ કા મિટ્ટી કા બેટી હૈ, તો મેં મિથિલાંચલ મિટ્ટી કા બેટા હું. હનુમાન સજુ કિનાર સે હનુમાનજી કે પાસ ચલે ગયે, અબ જા રહે રામલલા કે પાસ. યે 7:45 હમ ચાલુ કે હૈ, સ્નાન કરકે ચાલુ કર દી હૈ 7:45 મે. જી, એસા લગ રહા બહોત બરા મનોકામના થા આપકા. 14 સાલ સે બહન, બહન હમ 14 સાલ સે મનોકામના રખે હુએ થે, જિસ સમય ઇલાહાબાદ કોર્ટ ને 3 ભાગ કર દિયા મેરે જન્મ જન્મ ભૂમ કા, એક દે દિયા જન્મ ભૂમ કા એક હિસ્સા, એક હિસ્સા નિર્મોહી અખાડા કા, એક હિસ્સા મુસ્લિમ સમાજ કા. હમ ઉસી સમય પ્રતિજ્ઞા યહાં આકર 3 મહિના રહ કરકે કિયે થે, મેરા રામ જન્મ ભૂમ અખંડ હોગા તો મેં દંડ પ્રણામ દેંગે, સજુ કિનાર સે હનુમાન જી કે પાસ તક ઓર રામલલા કે પાસ તક. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. સીતારામ બોલતે રહો, આગે બઢતે રહો, સારે કામ બનતે રહે. જય હનુમાનભાઈ, જય. મુખ્ય મંદિરના માર્ગ તરફ આગળ વધતા મિત્રો, અહીંયા તમને રાજદ્વાર પાર્ક બનતો દેખાશે, જ્યાં ખૂબ જ વિશાળ સૂર્યસ્તંભ લગાવવામાં આવેલો છે. તેમની એક્ઝેક્ટ બાજુમાં ખૂબ જ પ્રાચીન રામ ભરત મિલાપનું એક મંદિર છે, તો ત્યાં પણ દર્શન કરજો. અને અહીંથી થોડેક જ દૂર આવેલું છે રામલલ્લાનું નવનિર્મિત ભવ્ય મંદિર, તો ત્યાં જઈને પણ તમને હું દર્શન કરાવું. અહીંયા મિત્રો, મેં આગળ તમને વાત કરી, આ સામે જે આપ જોઈ રહ્યા છો તે દશરથ ભવન છે. અહીંયા ઘણી જ વખત ભંડારો શરૂ હોય છે, અહીંયા તમને નિઃશુલ્ક જમવાની પણ વ્યવસ્થા મળી જશે. એક્ઝેક્ટ દશરથ ભવનની બાજુમાં કનક ભવન તરફ જવાનો રસ્તો છે, તો હજી અહીંયા ઇન્ફોર્મેશન બોર્ડ લગાવી રહ્યા છે, જેથી કદાચ આ પહેલાં તમે આવી જાઓ તો તમને ખ્યાલ ના પડે. અને એક્ઝેક્ટ દશરથ ભવનની ડાબી બાજુ નવનિર્મિત રામ મંદિર તરફ જવાનો આ માર્ગ છે, ત્યાંથી તમે જઈ શકશો. અને જે માર્ગ તરફ આમ તમે આગળ વધો
તો અહીંયા વચ્ચે જ તમને દશરથ ભવન આવશે બરોબર. આ બેરિકેડ પહેલા હતા નહીં પરંતુ આજે લગાવી દેવામાં આવ્યા છે, કારણ કે જેમ જેમ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ ભીડ વધતી જાય છે અને અવ્યવસ્થા ન થાય એ માટે પ્રશાસન દ્વારા ધીરે ધીરે સિક્યુરિટી અને સુરક્ષામાં ખૂબ વધારો કરવામાં આવી રહ્યો છે. અત્યારે મિત્રો આપણે એક્ઝેક્ટ એ સ્થળ ઉપર આવી ગયા છીએ જે માર્ગ રામ જન્મભૂમિ તરફ જાય છે, એટલે કે નવનિર્મિત મંદિર તરફ. જય શ્રી રામ મિત્રો, અત્યારે હજી મંદિર નિર્મિત થઈ રહ્યું છે, ત્યારનું ટાઈમિંગ તમને જણાવી દઉં દર્શન માટે. અત્યારે હાલ પ્રવેશ બંધ છે, તમારે જો દર્શન કરવા હોય તો સવારે 7 થી લઈને 11 વાગ્યા સુધી દર્શન થશે, ત્યાર પછી અહીંયા દર્શન માટે અંદર પ્રવેશ નહીં મળે. ત્યાર પછી બપોરના સમયની તમને વાત કરી દઉં તો બપોરે 2 થી લઈને સાંજના 7 વાગ્યા સુધી દર્શન માટે અંદર પ્રવેશ મળે છે. રામ જન્મભૂમિ કા મુખ્ય દ્વાર હે ને વહા પર. નમસ્કાર મિત્રો, હમણાં જે ઇલેક્ટ્રિક બસ સ્ટાર્ટ કરવામાં આવી છે અયોધ્યામાં તેમાં આપણે અત્યારે બેઠા છીએ અને રામ જન્મભૂમિનો જે મુખ્ય દ્વાર છે ત્યાં સુધી જઈ રહ્યા છીએ. ચલો, એક વ્યક્તિના 10 રૂપિયા ટિકિટ છે. ચલો, હનુમાનગઢી નો સ્ટેશન આવ્યું છે, મસ્ત મજાનું મ્યુઝિક વાગે છે, રામ આયંગે. ચલો મિત્રો, હા તો આપણું જે સ્ટેશન હતું રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર એ આવી ગયું છે અને તમને હમણાં મુખ્ય પ્રવેશ દ્વાર બતાવી દઉં. જો મિત્રો, આ આપણો મુખ્ય પ્રવેશ દ્વાર છે ને, આ બસમાં આપણે આવ્યા હતા રામ, અને આ સ્ટેશનનું નામ છે રામ જન્મભૂમિ. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પ્રવેશ દ્વારથી આપણે એન્ટ્રી લઈ લીધી છે. અમે કાલે દર્શન માટે આવ્યા હતા પરંતુ ટાઈમિંગનો પ્રોપર ખ્યાલ નહોતો એટલે દરવાજા બંધ થઈ ગયા હતા. ટાઈમિંગની મેં પણ તમને તે વિડીયોમાં વાત કરેલી છે, સવારે 7 થી લઈને 11 વાગ્યા સુધી અને ત્યારબાદ બપોરે કેટલા વાગ્યાનો ટાઈમિંગ હતો? બપોરે બે થી સાત સાડા સાત સુધીનું ટાઈમિંગ હતું. તો હવે મિત્રો તમને બતાવી દઉં કે અમે અહીંયા કાલે આવ્યા તો આ રોડ બિલકુલ નહોતો, અત્યારે બનાવી દીધો, રાતમાં રોડ બનાવી નાખ્યો. અમે કાલે જ આવેલા હતા ત્યારે રોડનું ઠેકાણ આજ તો કમ્પ્લીટ ડામર સાથેનો જબરજસ્ત રોડ બનાવી નાખ્યો છે. જુઓ તમે, આ મિત્રો કળશ યાત્રા જઈ રહી છે અને કળશમાં જળ સરયુમાંથી ભરેલું છે અને હજારો લોકો અત્યારે આ કળશ યાત્રામાં જોડાયા છે. જુઓ, અહીંયા પણ એટલી જ ભીડ છે અને આગળ મંદિર તરફ પણ એટલી જ ભીડ ગઈ છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા અહીંયા ફ્રીમાં નિઃશુલ્ક લોકર વ્યવસ્થા છે, મહિલાઓ માટે અલગ લોકર વ્યવસ્થા છે. ત્યારબાદ અહીંયા 3 અલગ અલગ બ્લોક છે, અહીંયા તમારા લગેજ માટે કોઈ પણ શુલ્ક નથી, પણ અહીંયા જો તમારે વ્હીલચેરની રિક્વાયરમેન્ટ હોય તો અહીંયા જે વ્હીલચેરના ચાલક છે તેમને 100 થી 150 રૂપિયાનો શુલ્ક છે. અહીંયા આ લોકરમાં તમારો મોબાઈલ, ડિજિટલ ઇક્વિપમેન્ટ, પેન ડ્રાઈવ, કેમેરા, XYZ કોઈ પણ વસ્તુ હોય તો એ અહીંયા રાખીને જવાની છે. તમે ઘડિયાળ પણ અંદર નહીં લઈ જઈ શકો. અમે લગેજ અમારો લઈ લીધો છે, દર્શન પણ ખૂબ સુંદર મજાના થયા. તમારી પાસે જો કેરી બેગ કે લગેજ બેગ હોય તો અહીંયા એક સ્કેનર છે, ત્યાં સૌથી પહેલાં સ્કેન કરવામાં આવે છે. જો મિત્રો, અહીંયા લગેજ સ્કેન કરવામાં આવે છે પહેલાં. રામભૂમિ તીર્થક્ષેત્રના જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાંથી તમે દર્શન માટે આગળ વધો છો તો રસ્તામાં રામભૂમિ તીર્થક્ષેત્રનો જે ટ્રસ્ટ છે તેમના દ્વારા અહીંયા ફ્રીમાં લોકર સેવા છે. ત્યાં 3 પ્રકારના અલગ અલગ બ્લોક છે, મેલ માટે, ફિમેલ માટે એક બ્લોક છે, તે અલગ વ્યવસ્થા છે. અહીંયા હાલ લોકર માટે કોઈ ચાર્જ નથી. તમે જ્યારે પ્રવેશ લો છો તો અંદર એક સ્કેનર મશીન છે, તમારી પાસે લગેજ કે કેરી બેગ હોય તો તે ત્યાં સ્કેન કરવામાં આવે છે.
એક ખાસ વાત મિત્રો કે તમે અહીંયા જ્યારે પણ દર્શનાર્થ આવો છો તો તમારી ઘડિયાળ, પેન ડ્રાઈવ, કોઈ પણ ડિજિટલ ઇક્વિપમેન્ટ, મોબાઈલ, કેમેરા, પેન, કશી પણ વસ્તુ તમને અંદર નહીં લઈ જવા દેવામાં આવે. અમારી સાથે અમારા એક મિત્ર હતા, તો એક નાની એવી પેન ડ્રાઈવ તેમના પોકેટમાં રહી ગઈ. એમને ખબર નહીં, તો છેક લાઇનમાં ઘણા સમય સુધી ઊભા રહ્યા અને પછી લાસ્ટ ચેકપોસ્ટ અહીંયા 1, 2, 3 એમ કરીને અલગ અલગ 3-4 ચેકપોસ્ટ આવે છે અને એ ચેકપોસ્ટના અંતે તમે રામલલાના દર્શન કરી શકશો. તો આવો તો ખાસ ખ્યાલ રાખજો, નિયમોના ચુસ્ત પાલન કરજો. અને ખબર નહીં મિત્રો, અહીંયા ઘણા જ બધા લોકો આવે છે ને તો જ્યાં ત્યાં કચરો, પાનમાવા ગુટખા અને પિચકારી, પછી બીડી કે સિગરેટ પીને ત્યાં ફેંકી દેવી. મને એવું લાગે છે કે આ લોકો ઘરે પણ આવું જ બિહેવિયર કરતા હશે, બીડી પીને ઘરમાં નાખી દેતા હશે કે માવો ખાઈને ઘરમાં પિચકારી મારતા હશે. તો અહીંયા જ્યારે મિત્રો તમે આવો છો તો વિનંતી છે કે સ્વચ્છતાનો ખાસ ખ્યાલ રાખો. આપણા ગુજરાતમાં એક ભાઈ 22 વર્ષ નોકરી કરી ગયા ને, એ આ મસ્ત મજાની મૂર્તિ અહીંયા વેચતા હતા, તે 200-200ની મૂર્તિ આપણને 150માં મળી ગઈ. બરોબર, હવે ખાસ વાત કે મિત્રો જુઓ, આ ભાઈ મૂર્તિ વાળા કંકુ લઈ લેજો, આનું ઓરિજિનલ કંકુ આવશે, 10 રૂપિયા ખુલ્લું કંકુ આવે ને એ લઈ લેજો, ખુલ્લું પેકિંગ નહીં, પેકિંગ 10 રૂપિયા નું ખુલ્લું કંકુ જયારે પણ અહીંયા આવો તો લઈ લેજો. દર્શન કર્યા તો તમારી કદાચ નજર નહીં હોય, ઘણા જ બધા બહેનો અને ભાઈઓ ભાવુક થઈ ગયા હતા, આંખોમાં અશ્રુ આવી ગયા હતા. તો અત્યારે આવો માહોલ છે, 550 વર્ષના ઇંતજાર બાદ જયારે રામલલ્લા તેના મૂળ સ્થાનકમાં બિરાજમાન થઈ રહ્યા છે, તો ઘણા જ ભક્તો તેમના દર્શન કરીને ભાવ વિભોર થઈ જાય છે. અમારી પણ આંખોમાં આંસુ આવી ગયા એવો માહોલ ઊભો થઈ ગયો હતો. જો કે હજી ઘણું જ બધું કામ બાકી છે મંદિરનું, પણ દર્શન શરૂ કરી દેવામાં આવ્યા છે. એક કામ, એક વાત ખાસ એ તમને કહેવાની હતી કે 22 તારીખે જ્યારે ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ છે તો 20, 21 અને 22 ત્રણ દિવસ અહીંયા સંપૂર્ણ દર્શન બંધ રહે છે. તમને આગળ જે ટાઈમ જણાવ્યો એ ટાઈમ સિવાય પણ બંધ રહે છે પૂરો દિવસ. 22 તારીખ પછી 23 તારીખથી પાછા કન્ટિન્યુ જે પણ શ્રદ્ધાળુઓ આવે છે તેમના માટે દર્શન શરૂ રહેશે. તો આ તો મિત્રો આજનો બ્લોગ, આશા છે તમને આ બ્લોગ ગમ્યો હશે. જો આ બ્લોગ ગમ્યો હોય તો બ્લોગ લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરી દેજો અને વિડીયો વિશેના તમારા અભિપ્રાય જણાવી દેજો. તો ફરી મળીશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.